હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ બેમાં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર આજે આપણે કંઈક અલગ કરવાનું છે. તો આજે શું કરીશું આપણે? તો બાળકો, આજે આપણે ચિત્ર પરથી સવાલના જવાબ લખવાના છે. બરાબર? એ જવાબ શેના આધારે લખવાના? તો એ જવાબ આપણે લખવાના છે ઘડિયાળના આધારે. આપણે ઘડિયાળ શીખી ગયા છીએ. બરાબર? તો ઘડિયાળના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે. ચિત્ર પરથી ઘડિયાળના આધારે સવાલના જવાબ આપણે લખવાના છે. તો ચાલો બાળકો, તમે દરેક તમારી બુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસી જશો અને તમારે મારી સાથે સાથે લખતા જવાના છે સવાલો, અને સાથે એનો જવાબ પણ લખતા જવાનું છે. બરાબર? તો ચાલો બાળકો, હું તમારી રાહ જોઉં છું. ફટાફટ બુક પેન્સિલ લઈ આવો. ચાલો બાળકો, લઈ આવ્યા છો. હવે એના ઉપર તમે આ સૂચના લખો. બુકની અંદર ઉપર હાસ્ય હોય ને, મોટો હાસ્ય, એમાં લખો ચિત્ર પરથી ઘડિયાળના આધારે જવાબ લખો. ચલો બાળકો, પહેલાં તમે આ સૂચના લખી નાખશો, એમાં પછી આપણે એના જવાબો લખીશું. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે ચિત્ર જોઈએ. શેનું ચિત્ર છે? ચિત્રની અંદર શું શું છે તે દરેક વસ્તુ આપણે અહીં જોઈશું. તો એ ચિત્ર આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર. તો અહીં બાળકો, ચિત્રમાં જુઓ, એક ઝાડ છે. ઝાડની બાજુમાં બે સસલાઓ છે. જુઓ, સસલાના કાન કેટલા છે? તો સસલાના કાન, એક સસલાને બે કાન છે. બરાબર? જુઓ, અહીં આ બીજું સસલું છે, એને પણ બે કાન છે. બંનેના કાન કેટલા થશે? આ બે અને આ બે કેટલા થાય? બે સસલાના કાન થાય ચાર. બરાબર? જુઓ, અહીં ચાર કાન છે. આ એક, બે, ત્રણ અને ચાર. પછી આપણે જોઈએ તો આ ગાય છે. બરાબર? ગાયની માથે શિંગડા કેટલા છે? બે શિંગડા છે. પછી જુઓ બાળકો, બકરી. તો કેટલી બકરી છે ચિત્રની અંદર? તો ચિત્રની અંદર બે બકરી છે. બરાબર? તો બકરીની માથે જુઓ શિંગડા છે. કેટલા શિંગડા છે? તો એક બકરીને બે શિંગડા હોય. તો બે બકરીના થઈને કેટલા શિંગડા હોય? તો તમે ચિત્રમાં જોઈ શકો છો. તો આપણે અહીં જુઓ, આ એક, બે અને આ ત્રણ અને ચાર, બે બકરીના ચાર શિંગડા થાય. બે ગુણ્યા બે, બે દૂ ચાર. બરાબર? પહેલાં આપણે આવી રીતના ચિત્ર જોઈ લઈશું અને પછી સવાલના જવાબ લખીશું. બરાબર? પહેલાં તમારે બધાએ ધ્યાનથી આ ચિત્ર જોઈ લેવાનું છે. પછી જુઓ, ચિત્રની અંદર હરણ પણ છે. કેટલા હરણ છે? તો બાળકો, ચિત્રની અંદર ત્રણ હરણ છે. બરાબર? હવે જુઓ, હરણને પગ કેટલા છે? તો હરણના, એક હરણને ચાર પગ હોય છે. તો ત્રણ હરણના થઈને કેટલા પગ થાય? એક હરણને ચાર પગ હોય
તો ત્રણ હરણના મળીને કુલ કેટલા પગ થાય? એ આપણે એનો જવાબ લખવાનો છે, બરાબર? તો જો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર, એટલે કે ત્રણ ચોક બાર. એવી રીતના એના સંખ્યા આપણે ગણવાની, ઘડીઓ પણ બોલવાનો. અહીં આપણે પુનરાવર્તિત સરવાળો પણ કરતા જઈશું અને ઘડીઓ પણ બોલતા જઈશું. પછી જુઓ ચિત્રની અંદર, અહીં પક્ષી છે. કેટલા પક્ષી છે? તો ભાઈ ચિત્રમાં તો બે પક્ષી છે, બરાબર, એ ઉડી રહ્યા છે. હવે તમે ના એક પક્ષીના જુઓ, એની ચાંચની અંદર એને પાન લીધું છે, બરાબર, પાનની ડાળખી છે એ લીધી છે. એની અંદર કેટલા પાન છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત પાન છે, બરાબર. આવી રીતના આપણે આખું ચિત્રનું નિરીક્ષણ કરી લેવાનું છે. પછી આપણે એના સવાલના જવાબ લખીશું. પછી હવે આપણે ફૂલ જોઈએ. તો એક ફૂલમાં કેટલી પાંદડી છે? ચાલો ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. એક ફૂલની અંદર પાંચ પાંદડી છે. તો બાળકો, આવા પાંચ પાંદડીવાળા ત્રણ ફૂલની થઈને કુલ કેટલી પાંદડી થાય? તો આપણે પહેલાં તો પાંચ છે, બરાબર. હવે અહીં આ પાંચ ગણી લઈએ કેટલા થાય. તો છ, સાત, આઠ, નવ, દસ. બે ફૂલની દસ પાંદડી થાય. હવે આ ત્રીજા ફૂલની કેટલી થશે? તો દસ પછી અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર. તો બાળકો, અહીં પાંચ પાંદડીવાળા ત્રણ ફૂલની પાંદડી કુલ થાય છે પંદર. એટલે પાંચ તેરી પંદર, એમ પણ જવાબ આવે. અને ત્રણ પંચા પંદર, તો પણ જવાબ મળી જાય છે, બરાબર. આપણે પાંચ તેરી પંદર પણ આવે અને ત્રણ પંચા પંદર પણ જવાબ મળી જાય. હવે આપણે બીજા ફૂલની અંદર જોઈએ. તો અહીં આ જે પર્પલ કલરના ફૂલ છે, તો એમાં એક ફૂલમાં કેટલી પાંદડી છે? તો ચાલો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો બાળકો, અહીં એક ફૂલની અંદર દસ પાંદડી છે. તો એવા બે ફૂલ છે, તો બે ફૂલની કુલ કેટલી પાંદડી થાય? તો આ દસ છે અને આ બીજા દસ, દસને દસ કેટલા થાય? વીસ. દસ દુ વીસ, એમ જવાબ આપણે લખવાનો, બરાબર છે. હવે તમે ચિત્રમાં બીજું શું શું જોઈ શકો છો? આપણે પક્ષીઓ જોયા, પછી એક પક્ષીને કેટલી આંખો છે? બે આંખો છે, બરાબર. એક પક્ષીને જુઓ, બે આંખો હોય છે. ચિત્રમાં ભલે આપણને એક દેખાય, પણ હોય કેટલી? બે. તો બે પક્ષીઓની થઈને કુલ કેટલી આંખો થાય? તો બે દુ ચાર, ચાર આંખો થાય, બરાબર. પછી આપણે જોઈએ હવે ચિત્રની અંદર બીજું શું છે. તો આપણે હરણના પગની ગણતરી કરી લીધી. હવે જુઓ તો હરણના કાન કેટલા છે? તો એક હરણને બે કાન હોય છે, બરાબર. તો ત્રણ હરણના થઈને કેટલા કાન થાય? તો ચાલો ગણીએ. તો જો આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો બાળકો, એક હરણને બે કાન હોય તો ત્રણ હરણના થઈને છ કાન થાય, એટલે કે બે તેરી છ, એમ જવાબ આપણે લખવાનો, બરાબર. હવે બાળકો, અહીં ગાય છે, બરાબર. ગાયની પૂંછડી કેટલી છે? એક. દરેક પ્રાણીઓને એક પૂંછડી હોય છે. કેટલી પૂંછડી હોય? એક હોય. ગાય હોય, ભેંસ હોય, વાઘ, ગમે હોય, એને આપણે એક જ પૂંછડી હોય છે. તો બાળકો, આઠ પ્રાણીઓની થઈને કુલ કેટલી પૂંછડી થાય? તો દરેકને એક એક હોય, એટલે આઠ એકા આઠ. તો આઠ પ્રાણીઓની થઈને આઠ પૂંછડી થાય,
બરાબર. તો ચાલો બાળકો, હવે આપણે સવાલના જવાબ જોઈશું. તો અહીં સવાલ આ પ્રમાણે છે, બે સસલાના કાન કેટલા? તો આપણે પહેલા જ પ્રશ્ન જોયું હતું ચિત્રની અંદર, કેટલા સસલા હતા? બે સસલા હતા, બરાબર. જો એક સસલાને બે કાન હોય તો બે સસલાને કેટલા કાન થાય? તો બે દુ કેટલા થાય બાળકો? આ બેના ઘડિયામાં એનો જવાબ મળશે, બે દુ ચાર. તો ચાલો બાળકો જવાબ લખી લ્યો, બે સસલાના કાન કેટલા? એના જવાબમાં તમારે લખવાનું છે બે દુ ચાર. એક સસલાને બે કાન હોય તો બે સસલાના થઈને ચાર કાન થાય. તો લખી લ્યો બે દુ ચાર. ચાલો બાળકો ફટાફટ લખી લેશો, પછી આપણે એના પછીનો પ્રશ્ન લખીએ. ચલો લખાઈ ગયું છે, સરસ અક્ષરે તમારે આ પ્રશ્ન લખવાના છે ને સાથે એનો જવાબ પણ તમારે સરસ અક્ષરે લખવાનો છે, બરાબર છે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર બે, અહીં પ્રશ્ન નંબર બે છે કે ત્રણ હરણના પગ કેટલા? તો આપણે ચિત્રમાં જોયું હતું, ચિત્રમાં કેટલા હરણ હતા? ત્રણ હરણ હતા, બરાબર. પછી આપણે એના પગની ગણતરી પણ કરી હતી. તો કોને યાદ છે બાળકો? તો જો બાળકો, એક હરણને ચાર પગ હોય તો ત્રણ હરણના થઈને કેટલા પગ થાય? તો તમારે જોવાનું ચિત્ર, આપણે યાદ કરવાનું, આપણે એકદમ બરાબર ધ્યાનથી ચિત્ર જોયું હતું ને, સાથે ગણતરી પણ કરી હતી. તો ચલો યાદ કરો તો કે ત્રણ હરણના પગ કેટલા થાય? તો એક હરણને ચાર પગ હોય તો ત્રણ હરણના થઈને કેટલા પગ થશે? તો અહીં આપણે ત્રણનો ઘડિયો બોલીશું ચાર સુધી, ત્રણ ચોક કેટલા થશે? તો ચાલો બોલીએ બાળકો આપણે, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર. તો બાળકો અહીં આપણે ત્રણનો ઘડિયો ચાર સુધી બોલ્યો તો જવાબ આપણને મળે છે બાર, ત્રણ ચોક બાર. તો અહીં આપણે લખીએ જવાબ બાર. તો ચાલો બાળકો લખી લેશો. ચલો તમારે પહેલા પ્રશ્ન લખવાનો છે, ત્રણ હરણના પગ કેટલા? પછી એનો જવાબ લખવાનો છે ત્રણ ચોક બાર. સાથે સમજૂતી પણ લખવાની છે કે એક હરણને ચાર પગ હોય તો ત્રણ હરણને, પછી લખવાનું ત્રણ ચોક બાર, ત્રણ હરણને થઈને બાર પગ થાય, બરાબર. ચાલો લખી લેશો બાળકો, સરસ અક્ષરે તમારે લખવાનું છે. હવે આપણે જોઈશું એના પછીનો પ્રશ્ન. તો પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે, તો પહેલા તમારે આ પ્રશ્ન તમારા બુકમાં લખવાનો છે, બરાબર. તો ચાલો લખી લેશો કે ત્રણ બીલી પત્રના પાન કેટલા? જે બીલી પત્ર હોય છે એ એક બીલી પત્રની અંદર ત્રણ પાન હોય છે. કેટલા પાન હોય છે બાળકો? ત્રણ પાન હોય. તો એવા ત્રણ બીલી પત્રમાં કેટલા પાન હોય? ચલો ગણતરી કરો. તો બાળકો એક બીલી પત્રમાં, એક બીલી પત્રમાં
ત્રણ પાન હોય તો એવા ત્રણ બીલીપત્રની અંદર થઈને કુલ કેટલા પાન થશે? તો ચલો પહેલાં તમે આ સમજૂતી લખો. એક બીલીપત્રમાં ત્રણ પાન હોય તો ત્રણ બીલીપત્રમાં કેટલા પાન થશે? ચલો લખાઈ ગયું છે બાળકો. આપણે ચિત્રમાં જોયું હતું કે પક્ષીઓના મોઢામાં પાન હતા, બરાબર. એમાં જો એક બીલીપત્રનું પાન હતું કે એમાં ત્રણ પાન હતા, તો બીલીપત્રની અંદર ત્રણ પાનની બીલીપત્ર કહેવાય. તો એ એક બીલીપત્રમાં ત્રણ પાન હોય તો ત્રણ બીલીપત્રના કેટલા પાન? તો અહીં આપણે ત્રણનો ઘડિયો ત્રણ સુધી બોલીશું તો આપણને જવાબ એનો મળી જશે, બરાબર. તો ચાલો બોલીએ, તમારે પણ મારી સાથે સાથે બોલતા જવાનું છે. ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તેરી નવ. તો અહીં બાળકો ત્રણ તેરી શું જવાબ આવ્યો? ત્રણનો ઘડિયો આપણે ત્રણ સુધી બોલ્યા, બરાબર. તો ત્રણનો ઘડિયો આપણે ત્રણ સુધી બોલ્યા તો ત્રણ તેરી નવ જવાબ મળે છે. તો ચાલો લખી લેશો. તમે પહેલાં આ પ્રશ્ન લખ્યો છે, બરાબર. હવે આ જવાબ પણ સાથે લખી લેવાનો છે. એની સમજૂતી જે ઉપર લખી છે એ પણ લખવાની છે કે એક બીલીપત્રમાં ત્રણ પાન હોય તો ત્રણ બીલીપત્રમાં, પછી તમારે નીચે લખવાનું છે ત્રણ તેરી અને જવાબ લખવાનો છે બાર. ચલો બાળકો લખી લેશો. ચાલો લખાઈ ગયું છે તો આપણે હવે એના પછીનો પ્રશ્ન જોઈશું. એના પછીનો પ્રશ્ન આ પ્રમાણે છે. તો લખો બાળકો પહેલા પ્રશ્ન કે પાંચ પાંદડીવાળા ત્રણ ફૂલની પાંદડી કેટલી? તો બાળકો આપણે આ ચિત્રમાં જોયું હતું, બરાબર, સાથે ગણતરી પણ કરી હતી. તો હવે આપણે એને ઘડિયાના આધારે જવાબ લખવાનો છે. તો પહેલાં તમે આ પ્રશ્ન લખી લેશો, પછી આપણે તેનો જવાબ લખીશું. પાંચ પાંદડીવાળા ત્રણ ફૂલની પાંદડી કેટલી? તમે આ પ્રશ્ન લખો. સરસ અક્ષરે તમારે આ પ્રશ્ન લખવાનો છે અને પછી તમારે લાઈન છોડીને એનો જવાબ લખવાનો છે, બરાબર. ચાલો લખાઈ ગયું છે તો હવે આપણે એનો જવાબ મેળવીશું કે જો પાંચ પાંદડીવાળા ત્રણ ફૂલની પાંદડી કેટલી થાય, એનો જવાબ આપણે મેળવવાનો છે, બરાબર. તો જો એક ફૂલમાં પાંચ પાંદડી હોય તો ત્રણ ફૂલમાં કેટલી થશે? તો અહીં આપણે ત્રણનો ઘડિયો પાંચ સુધી બોલીશું. ત્રણનો ઘડિયો પાંચ સુધી અથવા પાંચનો ઘડિયો ત્રણ સુધી, તો પણ આપણને જવાબ મળી જશે. બંનેનો જવાબ સરખો થશે. પાંચ તેરી પણ અને ત્રણ પંચા પણ, એનો જવાબ સરખો જ આવશે, બરાબર. તો પહેલાં આપણે ત્રણનો ઘડિયો પાંચ સુધી બોલીશું અને પછી આપણે પાંચનો ઘડિયો ત્રણ સુધી બોલીશું, એટલે તમને ખ્યાલ આવે કે એનો જવાબ સરખો આવે છે.
तो बाळकु अहीं ત્રણનો ઘડિયો પહેલા આપણે બોલવાનો છે તો 3 એકા 3 3 2 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 તો બાળકો અહીં 3 પંચા 15 જવાબ મળે છે હવે આપણે 5નો ઘડિયો 3 સુધી બોલીશું બરાબર કારણ કે આપણે 3 ફૂલની પાંદડી મેળવવાની છે તો આપણે 3 સુધી બોલવાનું 5 એકા 5 5 2 10 5 3 15 તો શું જવાબ મળે છે આપણને 15 તો બાળકો 5 3 15 થાય અને 3 5 પણ 15 થાય બરાબર આ તમારે યાદ રાખવાનું છે બાળકો 5 તરી પણ 15 થાય અને 3 5 પણ 15 થાય છે તો ચલો હવે એનો જવાબ લખી લ્યો ચલો બાળકો લખાઈ ગયો છે તો આપણે હવે નવો પ્રશ્ન જોઈશું તો અહીં પ્રશ્ન આ પ્રમાણે છે 10 પાંદડી વાળા 2 ફૂલની પાંદડી કેટલી તો બાળકો આપણે ચિત્રની અંદર આપણે જે 10 પાંદડી વાળું ફૂલ હતું એની પણ ગણતરી કરી હતી બરાબર કેવા કલરનું હતું વેરી ગુડ પર્પલ કલરનું જે ફૂલ હતું તે 10 પાંદડી વાળું હતું તો આપણે હવે પાંદડીની ગણતરી પણ કરી હતી અહીં આપણે હવે એનો જવાબ લખવાનો છે તો તમે પહેલા સવાલ લખી લેશો 10 પાંદડી વાળા 2 ફૂલની પાંદડી કેટલી લખો બાળકો જવાબ પછી આપણે તેનો સવાલ જવાબ લખવાનો છે તમે પહેલા સવાલ લખી લેશો પછી જવાબ લખીશું 10 પાંદડી વાળા 2 ફૂલની પાંદડી કેટલી તો જો બાળકો એક ફૂલમાં 10 પાંદડી હોય તો 2 ફૂલમાં થઈને કેટલી પાંદડી થાય તો અહીં આપણે 10 નો ઘડિયો 2 સુધી બોલીએ તો પણ આપણને જવાબ મળશે અને 2 નો ઘડિયો 10 સુધી બોલીશું તો પણ આપણને જવાબ મળે છે બરાબર તો અહીં આપણે લખીશું 10 2 તો બાળકો 10 એકા 10 થાય અને 10 2 20 થાય બરાબર તો લખો એનો જવાબ 10 2 20 ચલો લખાઈ ગયો છે સરસ અક્ષરે તમે સવાલ લખ્યો છે હવે એનો જવાબ પણ તમારે સરસ અક્ષરે લખવાનો છે બરાબર જે તમે ફરીવાર પણ તમારું લખેલું વાંચી શકો એવા સરસ અક્ષરે તમારે લખવાનું છે 10 2 20 એટલે કે 10 પાંદડીવાળા 2 ફૂલની 20 પાંદડી થાય 10 2 20 બરાબર ચલો લખી લેશો ફટાફટ પછી આપણે એના પછીનો પ્રશ્ન જોઈશું 9 બાળકો હવે આપણે જોઈએ નવો પ્રશ્ન તો એનો પ્રશ્ન અહીં આ પ્રમાણે છે 2 બકરીના આંચળ કેટલા તો બાળકો લખો પહેલા આ પ્રશ્ન તમારે બુકમાં લખવાનો છે અને જો દરેક પ્રશ્નમાં વચ્ચે વચ્ચે તમારે લાઈન છોડતા જવાની છે એક પ્રશ્ન અને જવાબ લખાઈ જાય પછી તમારે લાઈન છોડીને નવો પ્રશ્ન લખવાનો છે બરાબર એટલે વ્યવસ્થિત લાગે અને બધા પ્રશ્ન ભેગા પણ ના લાગે એમ વ્યવસ્થિત સરસ અક્ષરે તમારે લખવાનું છે તો લખી લેશો 2 બકરીના આંચળ કેટલા સવાલ લખાઈ જાય પછી આપણે તેનો જવાબ લખીશું
બાળકો અહીં જો એક બકરીને બે આંચળ હોય તો બે બકરીના થઈને કેટલા થાય? એક બકરીને બે આંચળ હોય તો બે બકરીના થઈને કેટલા આંચળ થાય? તો બાળકો અહીં આપણે બે નો ઘડિયો બે સુધી બોલીશું, બરાબર? તો ચાલો બોલીએ, તમારે પણ મારી સાથે સાથે બોલતા જવાનું છે. બે એકા બે, બે દૂ ચાર. તો અહીં જવાબ આપણને મળે છે ચાર, કે બે બકરીના ચાર આંચળ થાય. એક બકરીને બે આંચળ હોય તો બે બકરીના થઈને ચાર આંચળ થાય, બરાબર? ચાલો લખી લેશો. હવે એનો જવાબ તમારે સરસ અક્ષરે લખવાનો છે, બરાબર છે બાળકો? તો ચાલો લખી લેશો એનો જવાબ જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાય છે. તો આ જવાબ તમારે બુકની અંદર લખવાનો છે. ચલો લખાઈ ગયું છે, તો આપણે હવે એના પછીનો જોઈશું. નવો પ્રશ્ન અહીં આ પ્રમાણે છે. અહીં પ્રશ્ન છે કે બે બકરીના શિંગડા કેટલા? તો ચાલો બાળકો પહેલા તમે આ પ્રશ્ન લખી લો, બે બકરીના શિંગડા કેટલા થાય છે? તમારે આ પ્રશ્ન સરસ અક્ષરે લખવાનો છે, બરાબર? તો બાળકો આપણે ચિત્રની અંદર જોયું હતું કે એક બકરીને બે શિંગડા હતા. કેટલા શિંગડા હતા? બે. એક બકરીને બે શિંગડા હોય તો બે બકરીના થઈને કેટલા શિંગડા થાય? તો અહીં આપણે ફરી પાછું બેનો ઘડિયો બે સુધી બોલીશું, કારણ કે બે બકરીનું પૂછ્યું છે અને એક બકરીને બે શિંગડા છે, એટલે અહીં બે દૂ, તો આપણે એનો જવાબ લખવાનો છે. તો હમણાં જ આપણે એનો જવાબ લખ્યો આગળ, બરાબર? બે દૂ, તો બે દૂ કેટલા થાય? તો એનો આપણને જવાબ મળ્યો હતો બે દૂ ચાર. ચાલો લખી લેશું એનો જવાબ બાળકો, બે દૂ ચાર, કે બે બકરીના શિંગડા ચાર થાય છે. ચાલો બાળકો લખો જવાબ, એક બકરીને બે શિંગડા હોય તો બે બકરીના થઈને ચાર શિંગડા થાય, બે દૂ ચાર, બરાબર છે? ચાલો લખી લેશો એનો જવાબ, બે દૂ ચાર. ચાલો લખાઈ ગયો, તો આપણે હવે નવો પ્રશ્ન જોઈશું. તો અહીં પ્રશ્ન આ પ્રમાણે છે, બે સસલાની આંખો કેટલી? તો બાળકો તમે પ્રશ્ન પહેલા લખી લો, પછી આપણે તેનો જવાબ લખીશું, બરાબર? તો ચાલો લખો, બે સસલાની આંખો કેટલી? તો બાળકો દરેકને કેટલી આંખો હોય છે? બે. પશુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે માણસો હોય, દરેકને બે જ આંખો હોય છે, બરાબર? તો અહીં જુઓ, સસલાને તો બે આંખો છે, તો એક સસલાને બે આંખો હોય તો બે સસલાને થઈને કેટલી આંખો થાય? આની જગ્યાએ, સસલાની જગ્યાએ તમે તમારી પણ સરખામણી કરી શકો કે મારે બે આંખો છે અને મારી બહેનને પણ બે આંખો છે, તો બંનેની આંખો થઈને કેટલી થાય? ચલો કેટલી થાય કહો તો મને જવાબ. વેરી ગુડ,
તો આપણે અહીં ઘડિયાળના રીતે એનો જવાબ મેળવીશું. બેદુ કેટલા થાય? બેદુ ચાર. તો અહીં જવાબ આપણને મળે છે ચાર, બરાબર. તો અહીં એક સસલાને બે આંખો હોય તો બે સસલાને ચાર આંખો થાય, બે સસલાની થઈને ચાર આંખો થાય, બરાબર. તો ચાલો બાળકો લખી લો એનો જવાબ. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામમાં આજે આપણે જેટલા પ્રશ્ન લખ્યા છે એ દરેક પ્રશ્નને જવાબ તમારે ફરીવાર તમારા બુકની અંદર લખવાના છે, બરાબર. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ